नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त सरस्वती ग्रुप ऑफ एजुकेशन नी आ ऑनलाइन सफर में आप सबनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गणित विषय में धोरण 6 चेप्टर आप तीजू एट्ले संख्या साथ रमत एन आप लास्ट तीजो लेक्चर जो तो बाढ़ आज आप चौथो लेक्चर जो है यहाँ स्वाध्याय 3.2 दाखला नंबर 7 की शुरुआत करवानी अविभाज्य संख्या लव के बाद बाकी करू तो जवाब जो एक्साम्पल तरीके આપણે 3 કીધી છે ને જોડી, તો જો પેલી જોડી લખું 5 - 3, 5 એ અવિભાજ્ય, 3 એ અવિભાજ્ય, અને જવાબ 5 - 3 બાદ કરો તો જવાબ 2000 આવ્યો। થયું? બીજું 7 - 5 આ કોણ થાય, તો એ બે જવાબ આવે અને આ બે પાછી અવિભાજ્ય જ છે, 7 અને 5 બે આમ થાય। ત્રીજું 13 - 11 થઈ ગઈ સિમ્પલ। હજી તમારે લખવી હોય તો લખી શકો, પણ આપણને રકમ માં કેટલી જોડી કીધી છે 3, તો આપણે 3 લખશું, જેટલું માંગેલો છે એટલું જ ઉત્તર આપવાનું। તો યાદ કરો મેં તમને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા લખાવી દીધી, 2, 3, 5, 7, 11, 17, 19 આ બધી શું છે અવિભાજ્ય સંખ્યા છે, બરાબર। કઈ કઈ છે? 2, 3, 5, 7, 11, 17, 19 અને 23, તો આપણને રકમમાં જો શું આવ્યું છે 23, બરાબર। તો 23 શું થશે? અવિભાજ્ય થશે, કારણ કે એને તમે નિશેષ ભાગી શકતા નથી, લખવાનું ને નિશેષ, એમાં કઈક શેષ વધે છે એટલે કે નિશેષ, એટલે કે દાખલા તરીકે હું આમ કરું 20, તો 20 ભાગ્યા 2 કરું તો જો સીધો જવાબ 10 આવે, શેષ કઈ નથી આવતી 10 - 2 = 20, પણ આને ભાગ્યા 2 કરો પોઈન્ટ માં આવે, આને ભાગ્યા 2 કરો પોઈન્ટ માં આવે, આને ભાગ્યા 2 કરો પોઈન્ટ માં આવે, કઈક તો શેષ વધે છે। ઓકે, તો એને નિશેષ ભાગી શકાતી નથી, તેથી 23 એ અવિભાજ્ય સંખ્યા છે, પૂરું, સાવ સિમ્પલ। હજી બીજું જો તમને હાવ આવડી જશે, બીજું શું આપ્યું છે 51, અહીં લખું છું, તો 51 એ અવિભાજ્ય નથી કા, તો કે જો 17 - 1 = 17, 17 - 2 = 34, 17 - 3 = 51, 51 ના ભાગ પડી જાય 3 વડે ભાગ આલે છે, તો એને હું અવિભાજ્ય કહી શકું નહીં। આને તમે 2, 3 ગમે એટલા વડે ભાગ લાવો પોઈન્ટ માં જ જવાબ આવે। ઓકે, એટલે પણ 51 માં ન થાય, 17 વડે ભાગ આલે તો ઈ અવિભાજ્ય નથી, અહીં લખવાનું 51 નો 3 વડે ભાગ પડતો હોવાથી 51 એ અવિભાજ્ય સંખ્યા નથી, ઈ વિભાજ્ય છે, એના ભાગ પડે છે 17 - 3 = 1, આ જ વસ્તુ કરવાની છે, તો આ બે માં આવડે 26 ના ભાગ પડે 13 - 26, 37 ને ક્યાં પડે વિચારી લેજો, એક જવાબ તો મેં તમને કહી દીધો, હવે આ એક જ તમારે જાતે કરવાનો છે। ઓકે, આમાં 26 માં એવું લખવાનું કે 26 નો 2 વડે ભાગ પડતો હોવાથી 26 એ અવિભાજ્ય સંખ્યા નથી,
તમારે એટલે વિચારવાનું કોણ 37 ઓકે ચાલો આ બે દાખલા વ્યવસ્થિત સારા અક્ષરે બાળકો તમારી CW ની બુકમાં નોટ ડાઉન કરી લ્યો ઓકે બાળકો તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9 એની એકમ વાંચો એમાં શું કીધું છે કે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં અને એ બધી પાછી જો વિભાજ્ય સંખ્યા 100 કરતા મોટી હોય પણ અહીં આપણે કેવી લખવાની છે 100 કરતા નાની છે અને કેટલી 7 જ અને પાછી એવી લખવાની કે એની વચ્ચે એકય અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં તો તમે 90 થી ચાલુ કરી શકો 90 91 92 93 94 95 અને 96 આ કેવી છે 100 કરતા નાની છે અને બધી કેવી છે વિભાજ્ય સંખ્યા છે ચાલો લખીએ આપણે 100 કરતા નાની અને પાછી ક્રમિક છે જો ક્રમમાં ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા 91 91 92 93 94 95 અને 96 છે કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન આવે જો આ ક્રમમાં છે 90 91 92 93 94 95 અને 7 એ થઈ ગઈ જો 1 2 3 4 5 6 અને 7 પછી વચ્ચે એક અવિભાજ્ય સંખ્યા આવતી એ નથી એટલે 100 કરતા નાની માં એક જ આન્સર ઓકે આ જ વસ્તુનો આપણને જવાબ માંગેલો હતો પૂરું આપણા નાના નાના દાખલા છે સર એટલે મેઈન તો આમાં થિયરી ઉપર છે 10મો દાખલો જો નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો એના માટે તો તમને અવિભાજ્ય સંખ્યા આવડવી જોઈએ એટલે જો મેં તમને પહેલા કીધું કે જો આગળ આપણે પ્રશ્ન એવો હતો ને 1 થી 100 અવિભાજ્ય સંખ્યા વાળો એ યાદ રાખજો વારંવાર યુઝ થશે હવે આપણને કીધું છે 21 પેલું એક્ઝામ્પલ છે એ 21 તો એની હું કઈ 3 અવિભાજ્ય સંખ્યા લખું કે એનો સરવાળો 21 થાય જેમ કે હું આમ લખું તો જો 3 ને 5 8 8 ને 13 21 જ્યાં 3 5 અને 13 ત્રણેય કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અહીં લખવાનું જ્યાં 3 5 અને 13 અવિભાજ્ય સંખ્યા છે બીજું જો 31 જો આનો પાછો સરવાળો કો તમે કરો એ સાઈડમાં જો કરો 13 5 અને 3 5 ને 3 8 ને 3 11 1 ને 1 2 21 આવી ગયા અને પાછો 3 જ લેવાની સરવાળો અને ઈ ત્રણેય કેવી પછી અવિભાજ્ય જ હોવી જોઈએ એના સિવાયની એકય ચાલે નહીં 20 ને 1 21 થાય પણ ઈ બે જ થઈએ અને પછી 20 વિભાજ્ય થાય એટલે ઈ નો ચાલે એટલે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલે આ પ્રમાણે ચાલવાનું થાય બીજું જો 31 વિચારો 31 માં શું કરું તો કે તમે 3 5 અને 23 લઈ શકો કઈ કઈ ત્રણ સંખ્યા છે 3 5 અને 23 પછી તમે જે ત્રણ સંખ્યા લેવાનો સરવાળો કરવાનો જોવાનું પાછું થાળીઓ છે ને 5 ને 3 8 ને 3 11 2 ને 1 3 આ 31 થઈ ગયા અહીંયા પણ લખવાનું જ્યાં 3 5 અને 23 અવિભાજ્ય સંખ્યા નેક્સ્ટ સી 53 જો સંખ્યા વધતી જાય છે તમે એક ઓબ્ઝર્વેશન કર્યું ને બાળકો 21 હતા 31 થયા 53 થયા સંખ્યા શું થાય છે વધતી જાય છે ઓકે હવે 53 ને તો એને આમ લખી શકું જો આમ 13 17 અને 23
આ તમને વિચાર ક્યાંથી આવે? એના માટે એક જ રસ્તો મેં તમને કીધો, તમને 1 થી 50 સુધીની તો મિનિમમ અવિભાજ્ય સંખ્યા આવડવી જ જોઈએ. આપણે આગળ પ્રશ્ન હાલી જ ગયો, એમાં 1 થી 100 એ 100 સુધીની લખી દીધી. ઓકે, અત્યારે 100 સુધીનું કામ નથી, પણ 50 સુધીની તો આવડવી જ જોઈએ, અને 100 સુધીની આવડે તો અતિ ઉત્તમ. ચાલો આનો સરવાળો કરી ટ્રાય મારી લ્યો તો 13 17 અને 23 નો 7 ને 3 10, 10 ને 3 13, 2 ને 3 3 ને 4 4 ને 5 53 આવી ગયા. હા, આને 53. ઓકે, તો અહીંયા લખવાનું જ્યાં 13 17 અને 23 અવિભાજ્ય સંખ્યા છે. ચાલો ડન. ઓકે, તો હવે એક આન તમને આવડે 61 નું આવડે ને, આની જેમ ત્રણ સંખ્યા લેવાની અને ત્રણ ત્રણ કેવી હોવી જોઈએ? અવિભાજ્ય. એનો તમારે જવાબ જોતો હોય તો તમે અવિભાજ્ય સંખ્યા આગળ આપણે આવી એમાંથી કોઈ પણ ત્રણ લઈ શકો છો, પણ એનો સરવાળો પાછો 61 જ થવો જોઈએ. આ કન્ડિશન છે. ઓકે, ચાલો આ બે પ્રશ્નના જવાબ સારા અક્ષરે વાળકો તમારી CW માં નોટ ડાઉન કરી લ્યો. હવે આપણે 11મો પ્રશ્ન જોઈએ બાળકો. એમાં શું કીધું છે? જો 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય એવો હોય. એ પહેલા તો તમને 5 જોડી પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કેટલી છે. જો 5 માં એ જ વસ્તુ આવી, અવિભાજ્ય સંખ્યા છે, એટલે જ વારંવાર કહેતો હોઉં છું કે આ અવિભાજ્ય સંખ્યા છે એટલે ખાસ બાકી કરી લેજો. 20 કરતા આપણે નાનીની વાત કરીએ તો 2 3 5 7 11 13 17 19 આ બધી કેવી છે? તો કે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, ચાલો લખીએ પહેલા આપણે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 17 અને 19 છે. હવે આપણે એવી 5 જોડી લખવાની કે એનો સરવાળો, એનો જે જવાબ આવે એ 5 વડે ભાગી શકાતો હોવો જોઈએ. જેમ કે 2 ને 3 પહેલી જોડી, તો 5 ભાગ્યા 5 કરો 1 આવે. હા, નિશેષ ભાગી શકાય. આ ચાલે. બીજું જો 7 ને 3 10, 10 ભાગ્યા 5 કરો 2 જવાબ આવે, થાય ને. પછી 11 ને 17 ને 13 થાય. જો આમ થાય 13 + 17, આનો સરવાળો કેટલો થાય? 30. 30 ને 5 વડે ભાગ્યું, 6 × 5 = 30 થાય. ચોથી જોડી ચાલો લખી, ટૂંકમાં જવાબ જે છે બરોબર આમાંથી જવાબ લેવાનો, બીજે ક્યાંથી નહીં. તમે આમાંથી લઈ શકો, પણ એ જવાબ 5 વડે ભાગી શકતા હોવા જોઈએ. જેમ કે જો પેલું આપણે લીધું 5 વડે ભાગી શકી, બીજા નહીં ભાગી શકી, ત્રીજા નહીં ભાગી શકી, અને આ જે લ્યો છો તમે 2 2, એ આમાંથી જ લેવાના, બીજા એક એમાંથી આવવા જોઈએ નહીં. 13 ને 2 લ્યો, 2 + 13 જવાબ આવે 15. 15 ભાગ્યા 5 કરો, 5 × 15 થાય. તો હવે એક જોડી બાકી રહી, એ તમારે જાતે લખવાની. આમાંથી એક જ જોડી જો દેખાય આવે સીધી તમે લખી નાખો તો એનો જવાબ 5 વડે થઈ શકે. આ જ વસ્તુ કરવાની હતી. એના માટે ખાલી તમને શું યાદ હોવું જોઈએ? 1 થી 20 અવિભાજ્ય સંખ્યા એ લખો. એટલે હવે આ બધા આંકડા છે ને આમાંથી જ લખ્યા છે જો, પણ એ આંકડા એવી રીતના લખવાના કે એનો જે સરવાળો થાય પછી એ 5 વડે ભાગ ચાલવા જોઈએ, એમ લખો. જો આ બધાયના 5 વડે ભાગ આવે, 5 × 2 = 10, 6 × 5 = 30, 5 × 3 = 15, એક જોડી લખવાની આમાંથી છે જે,
તમારે ગોતવાની છે. ઓકે ચાલો, એના પછી સ્વાધ્યાય 3.2 નો 12મો દાખલો, એટલે કે આ સ્વાધ્યાય 3.2 નો આ છેલ્લો દાખલો. આમાં ફરી પાછી બધી થિયરી છે બાળકો, જે આગલો પીપીટી નો લેક્ચર હતો એમાં તમારે કામ આવશે, કારણ કે એમાં જ આપણે મોસ્ટ ઓફ બધી થિયરી ચલાવી છે, અહીં જ વસ્તુ બધી છે. ચાલો, ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી જો, જે સંખ્યાને ફક્ત બે જ અવયવો હોય તેને શું કહેવાય? યસ, તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. શું કહેવાય? તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે, કે જેને ખાલી બે જ અવયવ. બીજું જો, જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તો એને શું કહેવાય? વેરી ગુડ, આના કરતા વિરુદ્ધ એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહે છે. આ બેની વ્યાખ્યા આપણે ઓલરેડી પીપીટીના લેક્ચરમાં જોઈ જ ગયા છે, ઈ જ છે. સી, સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી? સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી, તો એમાં શું આવે? વિભાજ્ય અવિભાજ્ય કે વિભાજ્ય, બેમાંથી એકે આવતી નથી. આઈ નથી, આઈ નથી, એટલે અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. તમને ખબર જ છે એકલો એમાં ન આવે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા. ચાલો, તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યાની વાત કરી તો તમને ખબર છે બાળકો, ત્યારે મેં કીધું હતું બે, આ એક જ એવી બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યામાં આવે છે, બાકી બધી જો એકી સંખ્યા છે. આ બગડો એક જ એવો છે કે જે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે, અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાની વાત કરે તો એમાં જવાબ આવે ચાર. બે ના તો અવિભાજ્ય માં આવી ગઈ, ત્રણ ના ભાગ માં પડે, ચાર ના ભાગ પડે, બે બે ચાર, એટલે એ કેવી થાય? સૌથી નાની વિભાજ્ય સંખ્યા. એ ભાગ પાડવાના ચાલુ ક્યાંથી થયા? ચાર થી. સૌથી નાની અવિભાજ્ય પૂછે, ખાસ યાદ રાખજો, તો બે, વિભાજ્ય પૂછે તો ચાર. અને તમને એવું પૂછ્યું છે સૌથી નાની બેકી સંખ્યા, તો એમાં પણ આવે બે. એક એકી થાય, ઝીરો તો આવે નહીં, તો બેકી સંખ્યા સૌથી નાની કઈ આવે? બે. ડન, બસ આ જ વસ્તુ હોય પૂરી. આમાં મેઇન આગલો આપણો જે પીપીટી નો લેક્ચર છે એ જ. ઓકે ચાલો, આ 11 અને 12 બે સારા અક્ષર તમારી બુકમાં નોટ ડાઉન કરી લો. આ સાથે આપણું બાળકો સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ થઈ ગયું. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ કર્યું, કે જે આપણું આગલા લેક્ચરમાં અધૂરું હતું. એક જ વસ્તુ છે, વિભાજ્ય અવિભાજ્ય, વિભાજ્ય અવિભાજ્ય. આ સંખ્યા તમે પાકી રાખો એટલે પછી તમને કોઈ પણ દાખલો આવી જાય, એમ થોડી કેવી થિયરી. આ આખા ચેપ્ટરમાં બાળકો આપણે આ જ વસ્તુ કરવાની છે. ઓકે, તો આઈ હોપ કે આજનો લેક્ચર તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. એઝ યુ ઓલ નો, આ વિડીયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની રહેશે. તો વધુ બાળકો આપણે નેક્સ્ટ પાર્ટ 5 માં નવા સ્વાધ્યાયથી મળીશું. ધન્યવાદ.